स्वामिने नमः। माळा ना मण काज हरि ना भक्त थया छे साचा। माळा ना मण काज हरि ना भक्त थया छे साचा। शिर ने साटे हरि रिझाव्या एनी गाऊ गाता। माळा ना मण काज हरि ना भक्त थया छे साचा। ભગવાન જ ભગવાન ઉપર આપણને જેમ પ્રીતિ એમ ભગવાનને આપણા ઉપર પ્રીતિ છે। એમ આપણે ભગવાનનું ભજન કરીએ એટલે ભગવાનના જે પોતાના આપણે એવા ભાવથી આપણે એનું ભજન કરીએ છીએ તો ભગવાન આપણને સંભાળે એ આપણને યાદ કરી કરીને મહારાજ કે ગુજર કોણ તો કામો કોણ તો દાદા સાચર પર્વતભાઈ જીણાભાઈ આ પટપટ મારા મહારાજ દેવજીભાઈ આવા બધા ભક્તોના માળા પડવા લાગ્યા। ફલાણા ભાઈનું માર કે એ નહીં ત્યાં મારા તરત ના પાડી દે કેવા એ ભક્ત નથી જે માળાના મણિકામાં આવે એવા માળાના મણિકામાં આવે એવા એવા એ ભક્તો આ બધા થઈ ગયા કે જેને મહારાજને માટે પોતાનું તમામ વસ્તુ અર્પણ કરી દીધી અને પોતાનો તમામ ભોગ આપી દીધો। એ મુક્તાનંદ સ્વામી બીજા સંતોનો મહારાજે નામ લીધા અને અમુક એવા થયા તેની વાત મૂકી દીધી ત્યારે શું એ મણિકામ બધા આવી ગયા। એમ આપણે બધા એવા મણિકામાં આવી જઈએ તો આપણે એ કાર્ય આપણું સિદ્ધ થઈ જાય। એમ ભગવાન આપણને સંભાળે ભગવાન આપણને યાદ કરે અને ભગવાન આપણને આ રીતે કહે ત્યારે આપણે ભગવાનના મણિકામ આવી ગયા ભગવાનના માળાના મણિકામ આપણે આવી ગયા ત્યારે શું કે એ ભગવાનનો એવો રાજીપો છે આપણે આપણે એવું તન મન ધનથી જેમ ભક્તોએ અર્પણ કરી દીધું એમ કરીએ તો આપણું કાર્ય સિદ્ધ થઈ જાય। એમ મહારાજ છે એવા ભક્તોની માળા ફેરવતા અને એ માળા એને રાજી થઈને એની ભગવાનને અનન્ય ભક્તિ કરતા એવા ભક્તોને ભગવાન અંબારે રાત દિવસ લો રાત દિવસ એનું સ્મરણ પણ કરે કે ફલાણા ભક્ત અધિકના ભક્તો એમ એવી રીતે વસ્તુ છે। ત્યારે આપણે એવી જો સાચે ભાવે ભક્તિ કરીએ તો ભગવાન અખંડ આપણને સંભાળ્યા કરે આપણું કાર્ય કર્યા કરે અને આપણને યાદ કર્યા કરે ત્યારે એવી જો જેને જેને ભક્તિ કરી એનું કાર્ય સિદ્ધ થઈ ગયું છે માટે આપણે એવી ભક્તિ કરી લેવી અને એવો ભગવાનને રાજીપો લઈ લેવો કે જેથી કરીને ભગવાનના મણકામાં આપણે આવી જઈએ માળાના મણકાની અંદર અને આપણને અખંડ યાદ કરીએ। એટલે મહારાજ અહીંયા આગળ કહ્યું કે જેમ એ રીતે છે હું મારા ભક્તોને હંમેશા સંભાળું છું એનું ભજન કરું છું અને એને ભજું છું। उपकार